નર્મદા ડેમથી 12 કિલોમીટર દૂર ગરુડેશ્વર ખાતે વિયર ડેમ બનાવવામાં આવ્યો, જે હાલ ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં લોકો મજા માણવા માટે ત્યાં ઉમટી પડ્યા. નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં 3,30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને નર્મદા ડેમની જળસપાટી 135 મીટરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેને કારણે ગરુડેશ્વર ખાતે બનેલ વિયર કમ કોઝવે ઓવરફ્લો થઈ ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મુંબઈથી આવ્યા છીએ. ગઈકાલનો દિવસ પણ બહુ જ સુંદર રહ્યો, પણ આજે તો જ્યારે વિયર ડેમને દરવાજા ખોલી દીધા છે અને નર્મદા બે કાંઠે વહેતી જોઈ અને એટલો બધો આનંદ આવ્યો. બહુ જ સુંદર જગ્યા છે ગરુડેશ્વર, અને જ્યારે નર્મદા બે કાંઠે વહેતી જોઈ વર્ષો પછી, તો ચારે બાજુ હરિયાળી, આટલું સુંદર વાતાવરણ, અહીંયા ચોક્કસ આવવું જ જોઈએ. હાલમાં વિયર ડેમ 2.5 મીટરથી ઓવરફ્લો થતાં તેનો કુદરતી નજારો જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ વિયર ડેમ એટલે બનાવવામાં આવ્યો છે કે નર્મદા ડેમમાં વીજ મથકમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવે છે તે પાણી આ વિયર ડેમ ખાતે સંગ્રહિત કરવામાં આવે અને તેને રિસાયકલ કરીને ફરી વીજ મથક ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર થવાય ત્યારે ગરુડેશ્વર ખાતે જે વિયર ડેમ બન્યો છે તે અત્યારે ઓવરફ્લો થયો છે, જેનું કારણ છે કે નર્મદા ડેમના આજે 9 દરવાજા ખુલી અને 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું, ત્યારે 12 કિલોમીટર દૂર આવેલો જે વિયર ડેમ છે ઓવરફ્લો થયો છે, જેને કારણે નર્મદા નદી અત્યારે બે કાંઠે થઈ રહી છે અને ખળખળ વહેતી નર્મદા એટલે કહેવાય કે માં રેવા રેવા તારા વહેતા પાણી, એ જે વાત છે એ સાર્થક થઈ રહી છે અને અહીંયા જે એનો કર્ણપ્રિય અવાજ આવી રહ્યો છે તેને કારણે અહીંયા પ્રવાસીઓ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે.